स्वातंत्र्य સંગ્રામમાં માત્ર 20-22 વર્ષની વયે ઝંપલાવનાર અને આજે પણ ગાંધી વિચારધારાને વળગી રહેનાર ગૌરવવંતા સ્વાતંત્ર્ય સેનાની એટલે મહુવા તાલુકાના વેહવલ ગામના મણિબેન બાપુભાઈ ઢોળિયા 22-2-1922ના રોજ જન્મેલા એટલે કે 98 વર્ષની ઉંમરે આજે પણ સરળ જીવન, સરળ આહાર, ખાદીના વસ્ત્રોમાં સજ્જ એવા ગાંધી વિચારધારા પર જ જીવન જીવતા મણિબેન ઢોળિયા યુવાવસ્થા જેવો જ તરવરાટ આજે પણ ધરાવે છે. એમનું સાદગીભર્યું જીવન, સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે આપેલ ભોગ દ્વારા આજની યુવા પેઢીએ ઘણું શીખવા જેવું છે. જેફ વયના મણિબેન ઢોળિયા પાસે એમના જ શબ્દોમાં અંગ્રેજો સામેની ચળવળ વિશે થોડી વાતો સાંભળીએ અને 74માં સ્વાતંત્ર્ય પર્વટાણે ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે ગૌરવ અનુભવીએ. રસ્તે રસ્તે બધા આખું રસ્તે ટિકેટિંગ વખતે જાહેરમાં બધાને બોલાવીને કરેલા એક મહિનો રહેલા બાપુ સાથે, ત્યારે અમે એમના દર્શન કરેલા ઘણા નેતા હતા, જવાહરલાલ અને સરદાર પટેલ. પછી તે વખતે તેનું નામ સરોજની નાયડુ એ પણ હતી. જેલ ભરો આંદોલનમાં અમને પાંચ મહિના કે સાત મહિને અમને છોડી મૂકેલા. એટલે પછી થઈ ગઈ એટલે બધા બીજું ઘણા પહેલા છોડી મૂકેલા, બધા બચાવી દેતા એને. ભાઈઓને હમ છોડી મૂકેલા એનું તો બધું આપણે ત્યારે મળી ચાલતું હતું. બધા વણકરો બારથી લાવીને અહીંયા રાખેલા, બધું ખાદીઓ વણાવેલી સૂતર લઈએ જેને કે ગુણી આપે બરાબર કરીને બધું કરેલું.